गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? धोरण एक विषय गणित में आज आप प्रकरण 13 विषय समझूती मेळवीशुं। केटला, हाउ मेनी, एटले के आपणे दरेक वस्तुओं ने संख्या के गणता हो त्यारे आपणे सामान्य भाषा में शब्द तो वापरता हुई छे, केटला, पांच, छ, तो तेना आधारे आपणे संख्या लखीशुं। लाकड़ीओनी संख्या लखो, तो चलो लाकड़ीओ लेखी, एक, बे, त्रण, चार, पांच, छ, तो अहीं चौरस खाना में लखीशू आपणे छ। त्यार पछी बीजू, एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, एटले अहीं आपणे लखीशू आठ। त्यार पछी एक, बे, त्रण, चार, पांच, छ, सात, आठ, नौ अने दस, दस लाकड़ीओ छूटी छे। अने आगळना प्रकरण में आपणे अभ्यास कर्यो के जे बांधो होय छे लगभग सुंदी मोटे भागे ए दसनो बांधो होय छे, एटले दस छूटी अने दसनो जूथमां बांधो लाकड़ीओनो, एटले दस वत्ता दस एटले वीस। ત્યાર પછી દસનો બાંધો, દસ પછી એક, બે ને ત્રણ, દસ વત્તા ત્રણ એટલે તેર, દસ અહીં છે, ત્યાર પછી અગિયાર, બાર, તેર, એટલે આપણે અહીં લખીશું તેર। ત્યાર પછી દસનો બાંધો અને એક, બે, ત્રણ, ચાર, પાંચ એટલે આવશે પંદર, દસ અહીં અને પાંચ છૂટી। ત્યાર પછી દસનો બાંધો અને સાત લાકડીઓ છૂટી છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત એટલે આવશે સત્તર, દસનો બાંધો। ત્યાર પછી એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ લાકડીઓ છૂટી એટલે જવાબમાં આવશે સોળ, કારણ કે દસ અહીં છે અને છ છૂટી એટલે દસ ને છ સોળ। ત્યાર પછી મણકા લેખી, કેટલા મણકા છે, તો એક મણકાની, એક માળાની અંદર દસ મણકા છે, તો એવા કેટલા થાય, ત્રણ માળાની અંદર ત્રીસ, કારણ કે એક માળા છે એની અંદર દસ મણકા આપ્યા છે। જુઓ આપણે માળા નથી લેખવાની, તમે એમ કહો મેડમ ત્રણ માળા અને બે મણકા છૂટા, એમ નથી લખવાનું, કેટલા મણકા છે તો આપણે સરળ રીતે સમજીએ, તો જેને ના આવડે મણકા લખી શકો છો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એવી જ રીતના એક માળાની અંદર દસ મણકા છે, બીજી માળા, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એટલે એક માળાની અંદર દસ મણકા છે, બીજી માળાની અંદર દસ મણકા છે અને ત્રીજી માળાની અંદર દસ મણકા છે, દસ વત્તા દસ એટલે વીસ, વીસ વત્તા દસ એટલે ત્રીસ, અને બે મણકા છૂટા આપ્યા છે તો ત્રીસ ને બે બત્રીસ, અથવા ત્રીસ આમ લેખો તો એકત્રીસ બત્રીસ એમ પણ થઈ શકે। એટલે પહેલી માળાની અંદર દસ મણકા હશે, બીજામાં પણ દસ અને ત્રીજામાં પણ દસ, કારણ કે આપણે માળા નથી લેખવાની, આપણે શું લેખવાનું છે, મણકા, તો એક માળાની અંદર દસ મણકા છે એટલે દસ, વીસ, ત્રીસ, ત્યાર પછી ત્રીસ અને નવ મણકા છૂટા આપ્યા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, એટલે નવ મણકા છૂટા અને દસ 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 એમ ત્રણ માળાની અંદર ત્રીસ મણકા થશે, તો ત્રીસ વત્તા નવ એટલે ઓગણચાલીસ, અથવા ત્રીસ તો મોઢે આવડે કે દસ વત્તા દસ વત્તા દસ એટલે દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ત્યાર પછી દસ દસના એવી ચાર માળાના ચાલીસ મણકા થાય, દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ એટલે દસ ને દસ વીસ, વીસ ને દસ ત્રીસ, ત્રીસ ને દસ ચાલીસ, ચાલીસ ને ત્રણ મણકા છૂટા એટલે એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ એટલે જવાબમાં આવશે તેતાલીસ। દસ મણકા એક માળાની અંદર, દસ મણકા દસ દસ અને દસ, કારણ કે પાંચ માળા છે, તો દસ પચાસ પચાસ કરો તો એ ભલે, અથવા એક માળાની અંદર દસ મણકા, દસ વત્તા દસ એટલે વીસ, વીસ વત્તા દસ એટલે ત્રીસ, ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ,
40 વત્તા 10 એટલે 50, તો 50 મણકા છે, કારણ કે છૂટક મણકા આપ્યા નથી. જો છૂટા મણકા આપ્યા હોય તો આ માળાની અંદર આપણે આ છૂટા મણકા લેખત, કેમકે ચાર માળા છે તો એના 40 થાય. તો ત્યાર પછી 41, 42, 43, 44, 45 લખ્યા, પણ અહીં છૂટા મણકા નથી. ત્યાર પછી કેળાની કિંમત કે સંખ્યા કેટલી થશે, તો એક કેળાની આપણને કિંમત આપી છે 1 રૂપિયા. તો એવા 3 કેળાની કિંમત શોધવાની છે, તો 1 કેળાની 1 રૂપિયા, 2 કેળાના 2 રૂપિયા અને 3 કેળાના 3 રૂપિયા થાય. તો અહીં આપણે લખશું 3, કારણ કે 1 કેળાનો 1 રૂપિયો છે, તો બીજા કેળાનો 1 રૂપિયો અને ત્રીજા કેળાનો પણ 1 રૂપિયો. 1 વત્તા 1 વત્તા 1 એટલે 1 ને 1, 2 ને 3. સંખ્યાને શબ્દમાં લખો. શબ્દમાં વિદ્યાર્થી મિત્રો, શબ્દમાં કોને કહેવાય, તો 15 છે તો આપણે અહીંયા 15 લખીશું. શબ્દમાં આ અંકમાં છે અને આ શબ્દમાં છે. ત્યાર પછી કેટલા દશક છે, તો આ અંકમાં દશકના સ્થાને કયો અંક છે, તો જવાબમાં આવશે 2, કારણ કે 4 છે એ એકમના સ્થાને છે. તો દશકના સ્થાને કેટલા આપેલા છે, તો એકમ દશક 2, કારણ કે 4 છે એકમના સ્થાને છે અને 2 છે એ 20 એટલે કે દશકના સ્થાને છે, એટલે આપણે અહીંયા લખી દઈશું 2. ત્યાર પછી 13 અને 26 મોટી સંખ્યા કઈ છે, તો જુઓ 13 અને 26 તો તમે જોઈ શકો છો કે 26 સંખ્યા મોટી છે અને 13 છે એ 26 કરતાં નાની સંખ્યા કહેવાય. તો બંનેમાંથી મોટી સંખ્યા આપણે અહીંયા લખવાની છે. તો 13 અને 26માંથી 26 સંખ્યા મોટી છે, કારણ કે 13 પછી 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. તો 13 પછીની સંખ્યા પછી 26 આવે છે, 13 પહેલાં આવી જાય છે, કારણ કે 26 છે 13 પછી આવે છે અને જેમ જેમ સંખ્યા પછી ચડે એ સંખ્યા મોટી કહેવાય. જેમ કે 1 છે એ 2 કરતાં નાની કહેવાય, 3 છે તો 1 કરતાં મોટી કહેવાય, 4 છે એ પણ 1 કરતાં મોટી કહેવાય. તો એવી જ રીતના 13 છે એ પહેલાં આવી જાય છે સંખ્યાના ક્રમમાં અને પછી 26 આવે છે, તો 26 સંખ્યા મોટી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આપણને વાર્તા આપેલી છે, આપણે પાઠ્યપુસ્તકમાં વાર્તા આપેલી છે જેમાં આપણે ચિત્રની મદદથી વાર્તા બનાવો અને વર્ગખંડમાં સંભળાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીં એક ફાર્મ એટલે કે બકરીઓ તમને પ્રાણીઓ દેખાય છે, ફાર્મમાં એટલે કે બકરીના વાડામાં બકરીઓ તમને જોવા મળે છે, જેમાંથી કુલ 5 બકરીઓ છે, 1, 2, 3, 4, 5, જેમાંથી 5માંથી તમે જોઈ શકો છો કે 2 બકરી ગ્રે કલરની છે અને 3 બકરીઓ ભૂરા રંગની છે. ત્યાર પછી જુઓ 3 બકરીઓ છે, જ્યારે 2 બકરીઓ બારે જતી રહે છે એમ સમજવાનું. તો હવે કુલ ફાર્મમાં એટલે કે બકરીના વાડામાં કેટલી બકરીઓ રહે, તો હવે કુલ 3 બકરીઓ રહે, બરાબર 1, 2 અને 3. ત્યાર પછી અહીં ચિત્ર આપ્યું છે, ચિત્રની મદદથી વાર્તા બનાવવાની છે. તો અહીં બિલુ નામનો છોકરો આપણે કહી દીધું છે, બિલુ નામનો છોકરો છે, તેને લાકડીની સ્ટીકનો ઉપયોગ કરી અને સરસ મજાની ટોકરીઓ બનાવે છે. તો એ ખૂબ જ મહેનત કરે છે અને બનાવે છે. તો ચાલો આ ચિત્ર પરથી આજે આપણે વાર્તા બનાવીએ. બિલુ નામનો એક છોકરો છે, તમે નાનો છોકરો પણ લખી શકો છો, કારણ કે છોકરાનો દેખાવ નાનો છોકરો હોય તેવો છે, તો લિટલ બોય અથવા એક નાનો છોકરો. બિલુ નામનો એક છોકરો છે, જેણે પીળા રંગના શર્ટ અને બ્લુ રંગની પેન્ટ પહેરી છે. તે ખૂબ જ મહેનતુ હતો. તે લાકડાની સળી એટલે કે સ્ટીકમાંથી સુંદર સુંદર ટોકરીઓ બનાવતો હતો. તેના ફાર્મમાં 5 બકરીઓ, જેમાંથી 2 ચાલી ગઈ અને હવે તેના ફાર્મમાં 3 બકરીઓ
છે અથવા હતી. તો સરસ મજાની વાર્તા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ટેક્સ્ટ બુક એટલે કે ગણિતની પાઠ્યપુસ્તકમાં આ બધું જ પાઠમાં જે વિગતો છે તેના ફોટા મોકલું છું. તમને સારા અક્ષરે નોંધી લેવાનું છે અને વાર્તા પણ લખવાની છે. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.